नमस्कार दर्शक मित्रों, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। મુંદ્રા માંડવીના ધારાસભ્યએ અપીલ કરતા જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતની ચૂંટણી હોય ત્યારે સર્વે ગામોમાં એકતા જળવાય, સૌ સાથે મળીને પોતાના ગામને કેમ વધુ વિકાસશીલ વિકસિત બનાવી શકે તેના માટે દરેક ગામે ગામના આગેવાનો સાથે મળી ગ્રામ પંચાયત સમરસ બને તેવી જહેમત ઉઠાવે તેવી ખાસ અપીલ કરું છું। તેમણે વધુમાં કહ્યું કે પંચાયતની ચૂંટણીઓમાં ઘણીવાર ચૂંટણીના કારણે ગામોમાં મન દુઃખ થતા હોય છે। વધુમાં માંડવી મુંદ્રાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાએ એક જાહેરાત કરી છે કે મારા મત વિસ્તારમાં જે પણ ગ્રામ પંચાયત સમરસ થશે તેને સરકારશ્રી તરફથી તો વિશેષ ગ્રાન્ટ મળે જ છે, તે ઉપરાંત મારી ધારાસભ્ય તરીકે આપવામાં આવતી ગ્રાન્ટમાંથી સમરસ થતી પંચાયતવાળા ગામને વિકાસ માટે 4 લાખ રૂપિયા ગ્રાન્ટ ફાળવવામાં આવશે। તે વિશ્વમાં નવેમ્બરના 3જા અઠવાડિયામાં ઉજવાતા વિશ્વ એન્ટીબાયોટિક્સ જાગૃતિ સપ્તાહના સમાપન દિવસે જણાવ્યું હતું। ગામમાં ક્યાંય મનદુખ ન થાય તેવી રીતે પ્રક્રિયા પૂર્ણ કરીએ અને ખાસ જ્યાં ચૂંટણી થાય તેવી પણ પરિસ્થિતિ હોય ત્યાં પણ ખાસ અપીલ કરું છું કે ખેલદિલીની સાથે ચૂંટણી લડાય, ગામોની એકતામાં ક્યાંય ભંગ ન થાય અને ગામનો વધુથી વધુ વિકાસ થાય તેવી બોડી વિજયી બને તેવી શુભેચ્છાઓ વિરેન્દ્રસિંહ જાડેજાએ પાઠવી હતી અને શુભેચ્છાઓ આપી હતી। આ ઘરમાં ઈંડા મૂકવાથી અમને કોઈ નહીં રોકી શકે। હું રોકી શકું છું, તને ખબર નથી અમે છીએ એડીઝ મચ્છર જે ફેલાવે છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા। માસ્ટરજીએ સ્કૂલમાં ડેન્ગ્યુ મચ્છરથી બચવાની જરૂરી બધી જાણકારી આપી છે। અચ્છા બચ્ચું, અમને ચેલેન્જ જગ્યા તો જરૂર મળશે। નહીં મળે, નહીં મળે। અરે અહીંયા તો બધી જ વ્યવસ્થા છે। ડેન્ગ્યુને ફેલાતો અટકાવવા માટે કુલરના પાણીને દર અઠવાડિયે બદલો, બાલદી અને ટાંકીઓને બરાબર ઢાંકીને રાખો, આખી બાયના કપડાં પહેરો, મચ્છર દૂર રહે તેવી ક્રીમ, કોઇલ અને અગરબત્તીનો ઉપયોગ કરો। ડેન્ગ્યુથી લડો એટલે ડેન્ગ્યુથી બચો। દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો।